ડીસા શહેરમાં આવેલા ભોપાનગર વિસ્તારમાંથી વિષ્ણુ ઠાકોર અને પ્રકાશ માળી નામના યુવકોએ એક દુર્લભ સાપનું રેસ્ક્યુ કર્યું છે. આ સાપનું નામ સો સ્કેલ વાઇપર છે અને તે મોટાભાગે આફ્રિકામાં જોવા મળે છે. ભારતમાં તે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે, પરંતુ ગુજરાતમાં તો ક્યારેક સાપ જોવા મળે છે. આ સાપ કદમાં નાનો હોય છે, પરંતુ તેનું ઝેર ખૂબ જ ખતરનાક હોય છે. ત્રિકોણ આકારનું માથું ધરાવતા આ સાપના માથા પર એક તીરનું નિશાન હોય છે. ન્યુરોટ્રિક્શન ઝેર ધરાવતો આ સાપ ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાં દેખાતા ડીસામાં જંગલી પ્રાણીઓનું રેસ્ક્યુ કામગીરી કરી રહેલા વિષ્ણુ ઠાકોર અને મુકેશ માળીને આ બાબતની જાણ થઈ હતી, જેથી આ બંને યુવકો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આ સાપનું ખૂબ જ સાવધાનીપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. આ સાપ કેટલો ખતરનાક છે તેના અંગે પ્રકાશ માળીએ વધુ વિગત આપી હતી. આજ રોજ મારા ઉપર એક મારા મિત્રનો ફોન આવેલો કે મારા મિત્રના ઘરે સાપ આવેલ છે ભોપાનગર માળીવાસ. ત્યારે હું અને મારી ટીમ ત્યાં જ્યાં રેસ્ક્યુ માટે ગયા ત્યારે જોયું, ત્યારે અમને ત્યાંથી સોસ્કેલ વાઇપર નામનો સાપ જોવા મળ્યો. તે સાપ બનાસકાંઠામાં અમે જ્યારે 10-11 વર્ષથી રેસ્ક્યુ કામ કરીએ છીએ, સાપ બચાવવાનું કામ, ત્યારે અમને પહેલીવાર જોવા મળ્યો છે. એ સાપ અમે રેસ્ક્યુ કરી અને વન વિભાગના સલાહથી રેસ્ક્યુ કરી અને વન વિભાગના સોંપી દીધેલ છે. તો આટલા ખતરનાક સાપને રેસ્ક્યુ કરવું ઘણું જ અઘરું છે, ત્યારે વિષ્ણુ ઠાકોરે પણ અત્યાર સુધી ઘણા સાપનું રેસ્ક્યુ કર્યું છે, પરંતુ આ સાપના રેસ્ક્યુ દરમિયાન તેમણે પણ ઘણી જ સાવધાની રાખવી પડી હતી. હું 10-12 વર્ષથી કામ કરું છું ડીસા તાલુકાના અંદર. આજે મને એક નવો સાપ દેખવા મળ્યો રેસ્ક્યુ કરવામાં, તો મેં આજે રેસ્ક્યુ કર્યો છે સાપ. એનું નામ છે સોસ્કેલ વાઇપર અને એને ગુજરાતીમાં કહેવાય પુરસો. એ બહુ અતિ ઝેરી હોય છે, કુબરા કરતી બી વધારે ઝેરી હોય છે. એને કોઈને કરડે તો સમજો કે દવાખાને બી પહોંચી શકતો નથી. અને અમે ફોરેસ્ટ ખાતાના સાહેબનું ગાઈડલાઈન પ્રમાણે કામ બી કરીએ છીએ.